સુરત મહાનગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 122મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ સાથે સહવંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની 21મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા મંગળ ભંડારો છે. ગોપીપુરા સુભાષ ચોક ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સહવંદનાનો કાર્યક્રમ યોજાતો. આઝાદીની ફોજની સ્થાપના કરી આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા નેતાજી સુભાષચંદ્ર બોઝને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ સહવંદના બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુભાષચંદ્ર બોઝના જીવન પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. દેશને 200 વર્ષ સુધી ગુલામીની બેડીમાં જકડી રાખનાર બ્રિટિશ શાસનને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવા માટે જજુમેલા સ્વાતંત્ર વીરો છે, એમાં લશ્કરી પગલું લઈને બ્રિટનની સામે એક જંગ છેડનાર ભારત દેશના જવામર્દ સપૂત સુભાષચંદ્ર બોઝની આજે પુષ્પાંજલિ કાર્યક્રમ નિમિત્તે અહીંયા ગોપીપુરા સુભાષ ચોકની ઐતિહાસિક જગ્યા કે જ્યાં હરિપુરા અધિવેશન વખતે સુભાષચંદ્રજી અહીંયા આવ્યા હતા અને સુભાષબાબુનું અહીંયા ભવ્યાતિ ભવ્ય સન્માન થયું હતું, તે જગ્યાએ તે સ્થળ ઉપર અહીંયા એને પુષ્પાંજલિ આપતા ગૌરવની લાગણી અનુભવાય છે. અને ભારતના આ જવામર્દ સપૂત સુભાષબાબુને લાખ લાખ સલામ છે. સુરત મહાનગરપાલિકા સાથે વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ સુરત. ભરીમાતા રોડ પર યુવાને વિધવા પ્રેમિકાના પામવા માટે તેના જેઠના 5 વર્ષીય બાળકનું અપહરણ કર્યું હતું. જોકે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી માસૂમને મુક્ત કરાવ્યો હતો. ભરીમાતા રોડ પાસે ઝુંપડપટ્ટીમાં રમુજ શામળુભાઈ નીનામા પરિવાર સાથે રહે છે. મૂળ દાહોદ જિલ્લાના ખરોડ કાકરી ગામના રમુભાઈ સુરતમાં મજૂરી કરે છે. તેમણે 5 સંતાન છે અને સૌથી નાનો છોકરો 5 વર્ષનો ઇલેશ છે. મંગળવારે સવારે ઇલેશ અને અન્ય છોકરાઓ સાથે રમતો હતો ત્યારે કરણ નામનો યુવક ઇલેશનું અપહરણ કરી ગયો હતો. આસપાસના લોકો રમુને કહ્યું હતું કે કરણ ઇલેશને લઈ ગયો છે. એટલે કરણને ફોન કરતા તેને કહ્યું હતું કે તે ઇલેશને લઈ જાય છે અને રમુના નાના ભાઈ હિંમતભાઈની પત્ની કબુબેન છે. 2 વર્ષ પહેલા હિંમતભાઈનું અવસાન થયું હતું. તો ત્યારબાદ કબુને કરણ નામના યુવાન સાથે સંબંધ હતો. તો છેલ્લા કેટલાક દિવસથી કોઈ કારણસર કબુ કરણ સાથે વાત કરતી નહોતી. તેથી નારાજ કરણે કબુબેનના જેઠ રમુના દીકરાનું અપહરણ કર્યું હતું. તેને ફોન પર કહ્યું હતું કે કબુ શા માટે મારી સાથે નથી વાત કરતી અને તેને વાત કરાવો અને તેને મારી સાથે મોકલો. તો રમુએ કબુના વાત કરી હતી અને હાલમાં કબુ અમદાવાદ છે. કબુએ કરુણને ફોન કરીને કહ્યું હતું કે તે સુરત આવવા તૈયાર છે, તું ઇલેશને છોડી દે. છતાંય કરણે ઇલેશને છોડ્યો ન હતો. તો રમુએ આ બાબતે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને રાત્રે ક્રાઇમ બ્રાન્ચે ફરસાવાડી પાસેથી કરણને ઝડપીને તેની પાસેથી ઇલેશને સહી સલામત મુક્ત કરાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ સુરત.